તો કેમ છો? અલ્પાજરીન કિચન માં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે મલાઈ માંથી ઘી બનાવીશું. આપણે દેશી ઘી ઘરે બનાવીશું. તમે બધા એ તો સાંભળ્યું હશે કે આપણે માખણ માંથી ઘી બનાવી, બટર માંથી, પણ કોઈ વાર એવું થાય છે આપણે ટાઈમ નથી હોતો ને મલાઈ આપણે ભેગી કરી દીધી હોય છે ફ્રીઝરમાં, 7-8 દિવસ થઈ ગયા હોય છે, તો તમે આ રીતે મલાઈ માંથી ડાયરેક્ટ પણ ઘી બનાવી શકો છો. એ કઈ રીતે આપણે જોઈએ. આ મેં આટલી મલાઈ, આ મેં 7 દિવસની મલાઈ ભેગી કરેલી છે 1 લિટર દૂધની. તો હવે આપણે જોશું કે એમાંથી આપણે એને આપણે માખણ બનાવ્યા વગર મલાઈ માંથી ડાયરેક્ટ આપણે ઘી કઈ રીતે બનાવીશું. તો એના માટે આપણે કોઈ બી એક પેન લેવાની છે અને આને મેં ફ્રીઝરમાં મેં આ મલાઈ ભેગી કરેલી હતી તો મેં એને 2 કલાક પહેલા મેં એને બહાર મૂકી દીધી છે, એટલે રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય. હવે આપણે એક પેનમાં આ મલાઈને લેશું. આ રીતે આપણે બધી મલાઈ પેનમાં નાખી દેશું. આ રીતે આપણે બધી મલાઈ ફોનની મદદથી પેનમાં લઈ લેશું. ગેસ ઉપર ધીમા તાપ ઉપર આને મૂકીશું. આપણી મલાઈ છે આ બધી હજી નીચે થોડીક ઠંડી છે, ધીમે ધીમે એ ઓગળવા લાગશે. આ મલાઈ માંથી ઘી બનાવો ત્યારે તમારે એક વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું કે આને સતત તમારે હલાવતા રહેવાનું છે મીડિયમ ફ્લેમ પર રાખી. હવે આપણી મલાઈ છે એ બધી ઉકળી જવાની છે, ખાલી થોડીક અમથી બાકી છે. આ રીતે તમારે સતત હલાવતા રહેવાનું છે. એક ધ્યાન રાખવાનું છે કે નીચે ચોટી ન જાય જે મલાઈ છે. આ રીતે હજુ આપણું ઘી બનવાને હજી થોડી વાર છે. આપણે ધીમા તાપે આ રીતે સતત હલાવતા રહેવાનું છે. બસ આપણે ગરમ કરવા મૂકી છે ઘી બનાવવા. હવે 10 મિનિટ જેટલો ટાઈમ થઈ જવાયો છે. હવે આપણે ફૂલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ચમચી મીઠું અંદર નાખીશું એટલે આપણે એમાંથી જે ઘી છે એ ફટાફટ છૂટું પડશે. આ રીતે તમારે પછી મિક્સ કરીને પછી એ જ પ્રોસેસ તમારે હજુ પણ કરવાની છે. મલાઈ માંથી આપણે ઘી છૂટું પડવા લાગ્યું છે. સાઈડ સાઈડ ઉપરથી બધે ઘી આ રીતે નીકળવા લાગ્યું છે. હજુ બરાબર નથી બન્યું, હજુ 5 મિનિટ લાગશે. આપણે હજુ આ પ્રોસેસ ચાલુ જ રાખવાની છે. આમાં તમારે એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે નીચે આ રીતે મલાઈ ચોટી ન જાય તમારા જે વાસણમાં. એક ટાઈમ તમારે આ નીચે આ રીતે ચમચાથી કે કોઈ બી જે તમારી પાસે હોય એનાથી આજે આ પ્રોસેસ ચાલુ જ રાખવાનું છે જ્યાં સુધી આપણું ઘી બરાબર બની ન જાય. હવે તૈયારી જ છે. આ રીતે જુઓ તમે જોઈ શકો છો. હવે અત્યારે ઘણું બધું ઘી છૂટું પડી ગયું છે પણ હજુ તમે જો આ મલાઈને તમે આમ કરશો ને તો હજુ આમાં વજન લાગશે. હજુ એમાં થોડું ઘી છે. હજુ એ જ્યારે ઘી બની ગયું એ પૂરેપૂરું એ કેમ ખબર પડે? તમે જ્યારે મલાઈને આમ કરશો ને આમ આ બધું કે સાવ વજનમાં હળવું લાગશે. હજુ આમાં બહુ બધું આમ વજન લાગે તમે આમ કરશો ને તો. એટલે હજુ આપણે થોડી વાર એને આ રીતે રાખશું. બે રેડી છે. તમે જોવો છો આ જે મલાઈના જે આ થોડુંક આ જે માખણનું આ જે આ બધું બચ્યું છે એ તમારે બ્રાઉન નથી કરવાનું. થોડુંક લાલાશ પડતું થાય એટલે તમારે ગેસ બંધ કરી અને આ ઘીને ગળની વડે ગાળી અને એક વાસણમાં લઈ લેવાનું છે. હવે આપણે અને તમારે આવી ગળણી લેવાની છે તાર વાળી. જો તમે સાદી ગળણી લેશો યા સ્ટીલની તો એ તૂટી જશે, ગરમ ગરમ ઘી આવશે એના પર. એટલે હવે આપણે આ રીતે ધીમે ધીમે બધું ઘી ગળી લેવાનું છે. હવે આપણે ઘી બધું આમાં ગાળી લીધું છે અને આ જે બચેલું છે જે આ એને તમારે આ રીતે ચમચીથી એમાં બી હજી ઘણું બધું ઘી રહેલું છે આ રીતે તમારે ગળણીમાં લઈ આ રીતે તમે કરશો ને જો આમાંથી બી બધું જ ઘી તમારે લઈ લેવાનું છે આ રીતે. હવે આ રીતે આપણે બધું જ ઘી નિતારીને લઈ લેવાનું છે. જે આ રીતે ગાડીમાં છે ને તમારે આ રીતે આમ કરી બધું ઘી લઈ લેવાનું છે. આપણું ઘી હવે આ રેડી છે. તમે જોઈ શકો છો કે જેટલી મલાઈ હતી એટલું જ ઘી બન્યું છે સામે અને થોડુંક ઠંડુ થવા દઈએ અને પછી આપણે
બીજા વાસણ વાળો હોય તો લઈ લેશું કાચની બરણીમાં, પણ ત્યાં ગરમ છે એટલે આપણે આમાં જ રહેવા દઈશું. અગર તમને મારી ઘી બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ. તમારો બધાનો ખૂબ ખૂબ